સર, મારો સન ટીવી જોતા જોતા જમે છે, ટીવી ની એને હેબિટ ઓછી કરાવી, તો એના માટે શું કરવાનું? ટીવી નું રિમોટ તમારા ઘરે છે કે પાડોશમાં? મને પાડોશમાં કદાચ રાખતા હોય, તમે તમારા ઘરે છે એટલે જ મેં રિમોટ કંટ્રોલ શબ્દ રાખ્યો છે. અને તમે થોડુંક મને માફ કરજો, પહેલી વખત એને કોને ટીવી સામે બેસાડ્યું હશે? સૌથી પહેલી વાર, બરાબર? કાં તમે, કાં તમારા સાસુ હોય, કાં તમારા પતિ, કોઈ કે, ધેટ મીન્સ આપણે. હું તમને નથી કેતો, આપણે. જો આ ટેવ મેં પાડી તો એને દૂર પણ કોણ કરશે? આપણે જ કરવી પડે. મેં તમને કહ્યું તેમ પહેલો મુદ્દો તો એ કે તમે તમારા સંતાન સાથે બેસીને જમવા માંડો, સમય એવો ગોઠવો સાથે બેસીને જમે. અને તમે કહો કે મમ્મી પણ સામે નહીં બેસે, તારે પણ નહીં બેસાય. કદાચ થોડાક આકડાથી એને કેવું પડે કે ટીવી સામે બેસવામાં જો આગ્રહ હશે તો આપણે જમવાનું નહીં રાખીએ. તું નહીં જમે નહીં, હું નહીં જમ. ગાંધીજી તક કરી, ગાંધી તને નહીં જમાડું, જા હવે જમતો નહીં. ના, હું નહીં જમું. શેનાથી? આપણે એને ઝડપથી વાળવું છે. બહુ સહેલું છે મેડમ, બહુ સહેલું છે. તમે કરી જુઓ, 8 દિવસ કરો, 9મા દિવસે. આ બાળકોની બહુ મોટી સારી બાબત કઈ છે ખબર છે? એ લોકો બહુ ઝડપથી વળી જાય છે, બહુ ઝડપથી વળી જાય. પણ આવું આપણે વાળવા જ માંગતા નથી. આપણે તો પાછા આજુબાજુમાં વાત કરી ત્યારે, એટલે અમારે એવું છે ટીવી સામે બેસે તો જ જમે. તો એમ એ તો જમતું જ નથી, એટલે અંદર બેઠો બેઠો રાજી થતો હોય આપણી વાત હવે જો. આ છે ને આપણી સાયકોલોજી. નો, ઇટ ઇઝ નોટ અ ગુડ થિંગ નોટ ટુ શેર વિથ એનીવન. હું તો એમ માનું છું કે ડર્ટી વસ્તુ છે, એ કોઈને કહેવાય જ નહીં. એવું જો તમે સર્વિસ કરશો, મેં ઘણા લોકોને એવું કહ્યું છે, મેં મારી પાસે ઘણા મા બાપ આવે, સર માનતો જ નથી. એને તમે વિડીયો દેખાડો સાહેબ તો જ જમે, પછી હું સારા સારા વિડીયો ઓડું અને પછી મને દેખાડું પછી જમે. મેં તો ચાલુ રાખો, તમે ચાલુ જ રાખો, કારણ કે તમે જ નથી કર્યું કે એને કોળિયાની બદલે વિડીયા ભરાવવા છે, તો ભરાવો મારા. ઇટ ઇઝ અપ ટુ યુ. ટ્રાય ફોર અ વીક. વેરી, તમે નક્કરતાથી, હકારાત્મકતાથી, હું તિરસ્કારથી નથી કર્યો. બહુ સાચી વાત, મેં પ્રેમ શબ્દ એટલે વાપર્યો છે. બાળક જેટલું પ્રેમથી વળશે ને એટલું તિરસ્કારથી નહીં વળે, શિક્ષાથી તો નહીં જ વળે. શારીરિક સજા કરશો તો એ તમારાથી આગું વહી જશે, એ તમને પ્રશ્ન નહીં કરે. નહીં કરે પછી બહાર જઈને કહેશે, બાળ એના બધા પિયર ગ્રુપ છે જેને કાંઈ ખબર નથી, એ ખોટી વાત કરશે. એ કાલે જઈને કહેશે મમ્મી આવું કહી દીધું. મમ્મી તો કે હવે, મારી મમ્મી એકવાર કીધું ને તમે એવું કહી દીધું, ધેન હી વિલ પ્રેક્ટિસ વિથ યુ, ડોન્ટ ડુ ઇટ. એટલા માટે હું શબ્દ પ્રયોગ કરું છું, પ્રેમનું રિમોટ કંટ્રોલ. યાદ એ રાખવાનું છે, જે થશે તે લાગણીના ભાવથી. મમ્મી નહીં જમે બે દિવસ, કશો તું તારે સામે બેસ અને જમ, મમ્મી નહીં જમે. ઓકે, ફાઇન, બે દિવસ પછી જોજો. પણ આ કાઢવું જ પડે મેડમ, અમે જેટલું મોડું કરશો ને યુ આર ટુ લૂઝર. સર, મારો બાબો 4 વર્ષનો છે અને કઈ બી રમતા રમતા કોઈ ફ્રેન્ડ સાથે રમતું હોય ને વાગી ગયું હોય ને તો એના ફ્રેન્ડ ને બ્લેમ કરે છે કે મને આને માર્યું અને મને આને આમ કર્યું, તમે એને ખીજાવ તો મને આમ ઓલું થાય, એને હાઈસ કરો તો થાય, ભલે સામે વાળા એને ન માર્યું હોય તોય. તમે કેટલા જણા છો ઘરમાં? અમે 4 જણા છે. એટલે 4માં કોણ? અમારા સસરા છે, મારા જેઠ છે ને અમે હસબન્ડ. ઓકે, તમારે અને હસબન્ડ વાઈફ ની વચ્ચે બ્લેમ ગેમ ચાલે છે કે સપોર્ટ ગેમ છે? આપણા વાતાવરણમાંથી ક્યાંક શીખેલું હોય છે, બાકી ન શીખ્યું. એટલા માટે મેં શરૂઆતમાં કીધું તમારું વાતાવરણ નહીં બગડવા દેશું. આ વાત આવી હોય આપણા વાતાવરણમાં, એને કોણ શીખ્યું હોય? 4 જ વર્ષનું છે એટલે હું, તમે 14નું કીધું હોત તો આવો જવાબ નહીં આપતા, કારણ કે તો એને બહારના ફેક્ટરે હેરાન કર્યું હોય. 4 વર્ષનું છે એટલે 1-1.5 વર્ષ તો બિચારાનું સમજ વગર ગયું હોય. પણ આપણે એમ માનીએ છીએ કે 1-1.5 વર્ષનું બાળક છે ને કઈ હાઉ ગતા ગમુ. ના 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 સાહેબ, હવેનું બાળક તો 3 મહિનામાં સમજતું થઈ જાય કે આળો આપણે ઊંધું બનાવે છે, આમ કરે છે, પાટી ખબર એના ગમા અડગમા નક્કી થઈ જાય, રિસાવવા માંડે ને કંટાળો આવવા માંડે. આપણને હશે કે હાળો આવડે ટકુડી અને કંટાળો, પણ એને આવી જાય. હવેના બાળકો બહુ એડવાન્સ છે સાહેબ, માટે હું તમને બહુ અંગત રીતે વિનંતી કરું, બી વેરી પોઝિટિવ ઇન યોર હાઉસ. તમારા પોતાના ફેમિલીના
અફેરમાં મેડમ એકદમ પ્રોએક્ટિવ આનંદ વાળા બનો, જોયફુલ બનો. બધું જ મનમાં રાખે છે. ઘરે જઈને એની મમ્મી ને સાંજે કે છે, ગુલા સાહેબ આવું કેતા ના, તમે ભૂલી ગયા હો પણ એના ભૂલ. એટલે એને ઓબ્ઝર્વ કરી લો. તમે એક વસ્તુ સમજો, બાળક જન્મે ત્યારે એ પહેલા એની કઈ ઇન્દ્રિય કામ કરે, પહેલા એની કઈ ઇન્દ્રિય કામ કરે? શ્રવણ ઇન્દ્રિય કામ કરે, પેલા સાંભળે. આંખ તો બંધ, આમ આવે ને, આંખ તો બંધ. 9 મહિના આમ રહ્યું છે ઊંધે માથે. જૈન શાસ્ત્ર તો એને કાળ કોટડી કહે છે, ગર્ભાશય. ઊંધે માથે રહ્યું છે 9 મહિના આમ રહ્યું છે, પણ એની શ્રવણ ઇન્દ્રિય થાય. પછી આ થાય છે, દ્રશ્ય શરૂ થાય છે. એટલે આ મુખ્ય ઇનપુટ છે સાહેબ. અમારે તો હમણાં શિક્ષણ મંત્રી સાથે ચર્ચા થતી ત્યારે મેં કીધું, ભાષા શ્રવણથી જ શીખાય. આપણું ગુજરાતી કેમ નબળું છે? આપણે બધા ગુજરાતી ખોટું બોલીએ છીએ, એટલે આપણા બધા આ રીતે ખોટું ગુજરાતી બોલે. એટલે આપણી બધી જ મમ્મીઓ આવી હતી, જઈની હતી, ગઈ હતી. તને ગયમું, ગયમું શબ્દ જ નથી, ગમ્યું શબ્દ છે. માટે એ સાંભળે છે. શ્રવણથી જે પ્રાપ્ત થાય ને, એના પછી દ્રશ્યથી પ્રાપ્ત થાય, એના પછી કથનથી પ્રાપ્ત થાય. આપણી જેમ ઇન્દ્રિયો ખુલતી ગઈ એમ પ્રાપ્તિ થઈ. તમને ઉદાહરણ આપું, તમે 6 મહિના ચરોતર બાજુ રહી આવો, 6 મહિના તમે 6 મહિના ઉત્તર ગુજરાત રહી આવો, પછી આવો પાછો, તમારી બોલી બદલી જશે. તમે તો પ્યોર ગુજરાતી છો, કાઠિયાવાડી છો. શેની અસર થઈ? સાંભળ્યું એની. આ ઉંમરે તમે 2 વર્ષ કોઈ અમેરિકા રહીને આવે પછી ઇંગ્લિશ જુઓ, ફાટીને અસર થઈ ગઈ. નો, આઈ ડોન્ટ ડુ ઇટ. આપણે ત્યાં કાલે હજી આવું ગુજરાતી પૂરું બોલતો નહોતો, આજે મંજો ફેંકવા. શ્રવણ ઇન્દ્રિય કાને પડ્યું હોય, એ જ અંદર ગયું હોય. સંશોધન તમે કરો એટલે રસ્તો મળશે. ઓલ ધ બેસ્ટ.